साबरकांठा जिल्लाना हिम्मतनगर शहेरमां एक बाद एक ओवरब्रिजनी कामगीरी हाथ धरवामां आवी हती, जेने लईने धारासભ્ય વિડીચાલાએ મુલાકાત લીધી હતી। हिम्मतनगर શહેરમાં વિકાસ પૂર જોશમાં ચાલી રહી છે, ત્યારે શહેરના ટ્રાફિકને લઈને ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે। ગોકુલનગર રેલવે ફાટક પાસે ઓવરબ્રિજ બનાવવામાં આવશે, જેને લઈને સ્થાનિક લોકોને ટ્રાફિકમાં રાહત મળી શકે છે। પાંચ બત્તી પાસે રેલવે સ્ટેશન જૂની સિવિલ અને દુર્ગા બજારથી ઓવરબ્રિજની કામગીરી હાથ ધરવામાં આવશે। ત્યાર પછી બીજા ઓવરબ્રિજની કામગીરી ગોકુલનગર રેલવે ફાટક પાસે 3-4 મહિના પછી કામની શરૂઆત કરવામાં આવશે। જો કે ઓવરબ્રિજ અંદાજિત 22 કરોડના ખર્ચે બનશે। આ ઓવરબ્રિજને લઈને હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા સહિત પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર સહિત સદસ્યો અને જીયુડીસીના અધિકારીઓ પણ તે સ્થળની મુલાકાત લીધી હતી। ઓવરબ્રિજની કામગીરીને લઈને સ્થાનિક લોકોને રાહત મળી શકે છે। ગોકુલનગર ઓવરબ્રિજ બનશે, જેથી વાહન ચાલકોને રેલવે ફાટકથી રાહત મળી શકે છે। જીલ રાવલ, જેડેસ ટીવી, સાબરકાંઠા। હિંમતનગર શહેર જે નવું રંગરૂપ લઈ રહ્યું છે, એના અનુસંધાનમાં ગુજરાતની ભાજપ સરકારે અહીંયા એક મહત્તમ બીજો એક બ્રિજ, ઓવરબ્રિજ, ગોકુલનગર ફાટક અને આ રિલાયન્સ મોલ અને બેરણા રોડને ટચથી પસાર થતો લગભગ અંદાજિત 22 કરોડના ખર્ચે અહીંયા આ બ્રિજ બનનાર છે, અને બેરણા તરફ જવાનો રસ્તો પણ થી પણ કોઈ તકલીફ ન થાય અને આ લોકો ઉપયોગ માટે સરળ રીતે ચાલે એ માટે અહીંયા નગરપાલિકાના મેં જીયુડીસી બધા અધિકારીઓ સહિત બધા અહીંયા સ્થળ ઉપર આવ્યા છીએ અને સ્થળ સ્થિતિ જોઈને એ પ્રમાણે આયોજન કરેલ છે અને આ અંદાજિત આ કામ 3-4 મહિનામાં શરૂ થશે, કારણ કે આ થોડો ફેરફાર કદાચ ડિઝાઇનમાં એમાં કરવાનો થાય છે। એટલે એ કરીને પછી હિંમતનગર શહેર માટે એક નવું નજરાણું આ પણ ઉમેરાશે। એટલે એવા સરસ મજાના બ્રિજ ગુજરાતની બીજેપી સરકારે આયોજિત કર્યા છે, એટલે નગરપાલિકા, ગુજરાત સરકાર અને અમારું સંગઠન અમારા લેવલે એ આ બધાએ ભેગા મળીને આ હિંમતનગર શહેરને અદ્યતન બનાવવા તરફ અને સુશોભિત બનાવવા માટેનું જે પ્લાનિંગ ચાલી રહ્યું છે, એમાં રિવરફ્રન્ટ હોય અથવા તો બીજા બધા જે કાર્યો છે એ કાર્યોનો પણ સમાવેશ થાય છે અને બહુ સારી રીતે આ કામગીરી ભવિષ્યમાં થશે અને હિંમતની પ્રજાને સારો એવો લાભ એનો મળતો થશે। કઈ જગ્યાએ? એટલે ગોકુલનગર ફાટકને ટચ કરતો આ બ્રિજ છે, કારણ કે રેલવે સ્ટેશન ક્રોસ કરે છે રેલવે બ્રિજ આપણે, એટલે એના માટે જરૂરી છે અને ટ્રાફિક પણ આ રોડ ઉપર ઘણો છે, આ ખેડ તસિયા રોડ કહેવાય છે, એટલે છેક ઈડર તાલુકા સાથેનો પણ જોઈન્ટ છે આ, એટલે બહુ ટ્રાફિકવાળો રોડ છે અને ઘણી બધો અહીંયા વાહન વ્યવહાર પણ ઘણો બધો છે, એટલે આ એક ગોકુલનગર ફાટકનો ઓવરબ્રિજ તરીકે લગભગ લોકમુખે આનું નામ ચાલે છે।